નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સોશિયલ મીડિયા ઉપર ભરૂચ મીડિયા એક ખોટો મેસેજ મુકતા ત્રણ જિલ્લાના લોકોની ચિંતા વધી. અનેક ગામના ગ્રામજનો પૂરની સ્થિતિ આવશે તેવા ભય વચ્ચે ઘરમાં જ રહ્યા. ગત વર્ષે આવેલા પૂરના કારણે ઘણા ગ્રામજનોએ ઘર વખરી અને પશુઓ ગુમાવ્યા હતા. ચાલુ ચોમાસામાં પ્રથમ પૂરની સ્થિતિ આવશે તેવા મેસેજના પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટરે સમગ્ર મેસેજ ખોટો હોવાનો ખુલાસો કર્યો ટ્વિટર ઉપર. અંકલેશ્વરમાં ચા બનાવવા બાબતે સગા દીકરાએ માતાનું ઢીમ ઢાળી નાખ્યું. એર સોફા ઉપર બેસેલી માતાને ચપ્પુના ઘા જીકી સગા દીકરાએ મોતને ઘાટ ઉતારી. અંકલેશ્વરના મોતાલી રોડ ઉપરથી મળી આવેલ ડોક્ટર રાજેશ સિંધાના મૃતદેહમાં મોટો ખુલાસો. પીએમ રિપોર્ટમાં માથાના અને છાતીના ભાગે ઈજા કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા હત્યાનો ગુનો દાખલ. ડોક્ટરની હત્યાનું રહસ્ય ફૂટાયું. ભરૂચના બંબાખાનામાં જાહેર માર્ગ ઉપર જ અઠવાડિયાથી પડેલો ભૂવો આખરે આંદોલનની ચીમકી બાદ પુરાયો. વાહન ચાલકોમાં રાહત. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50થી વધુ સબ્જી, ભાખરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને અમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH 48, ભરૂચ. 12th के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. કર્મઠ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, નર્મદા માર્કેટ, ભરૂચ. ભરૂચ મીડિયા સોશિયલ મીડિયામાં એક ખોટા મેસેજથી ત્રણ જિલ્લાના ગ્રામજનો ચિંતામાં મુકાઈ જતા ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટર ઉપર ખુલાસો કર્યો હતો. ભરૂચ જિલ્લામાં ગત ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધુ પ્રમાણમાં થતા લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા સંખ્યા બંધ ગામો અને અંકલેશ્વર તરફની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું.
અને તંત્રએ પણ ગ્રામજનોને પાણી છોડવા બાબતે સમયસર માહિતી નહીં આપતા હજારો ગ્રામજનોએ ઘર વખરી પશુ મૂકીને ભાગવું પડ્યું હતું, જેમાં પશુપાલકો, ખેડૂતો, ગ્રામજનો અને અંકલેશ્વર તરફ સોસાયટીના લોકોને પાણી ભરાવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. હાલ ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉપરવાસમાં વરસાદ પણ ધમધોકાર ચાલી રહ્યો છે. ઘણા ડેમો છલકાઈ રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં ભરૂચ મીડિયા નામથી એક ખોટો મેસેજ મૂકવામાં આવ્યો છે, જેમાં સવારે મેસેજ સાથે લિંક મૂકવામાં આવી હતી, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટને પાર થઈને સાંજ સુધીમાં 30 ફૂટ પહોંચે તેવી વકી અને ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય અને ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોડના કાંઠાના ગ્રામજનોને સ્થળાંતર કરવાની ઊભી થતી સ્થિતિ જેવા ખોટા મેસેજ આવતા જ આ મેસેજ ભરૂચ જિલ્લા સહિત રાજપીપળા અને નર્મદા જિલ્લાના હજારો ગ્રામજનો માટે ચિંતાજનક બન્યો હતો. અને આ મેસેજના કારણે ઘણા ગ્રામજનો ખેતી કામ કરવા ગયા ન હતા અને પૂર આવશે તેવી ચિંતાએ ઘરમાં બેસી રહ્યા હતા, જેના પગલે આ વાત સાચી કે ખોટી તે જાણવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાતમાં ટેલિફોનિકમાં મેસેજ ખોટો અને ફ્રોડ હોવાનું કહ્યું હતું. હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે કે ભયજનક સપાટીથી ઉપર નર્મદા નદીમાં પાણી આવવાના છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા ગ્રામ્યજન લોકો જે છે એમાં એક ગભરાટ અને ફફડાટની લાગણી ફેલાયેલી છે. ગ્રામ્ય વિસ્તાર સાથે મારું કનેક્શન સારું હોવાના કારણે ઘણા લોકોના મેસેજ મારી પર આવ્યા છે કે શું આ હકીકત સાચી છે કે આજે પાણી છોડવાનું છે તે વાતને લઈને. તો મારા ઘણા અમુક પણ પોતે પત્રકાર છું અને મારી જે અમુક સાઈડો છે તેની પર જોતા આવું કોઈ જ નથી અને કલેક્ટરશ્રી સાહેબ સાથે પણ અમારા મીડિયાના કર્મીઓની વાત થયેલી છે કે આવું પાણી છોડવામાં આવવાનું નથી. એટલે જે કોઈ પણ લોકોએ આજે જૂઠાણું ફેલાવેલું છે તેની પર તંત્ર દ્વારા કાયદે કે પગલાં લેવા જોઈએ અને ખરેખર જો પાણી છોડવાનું હોય તો આવા જે ગામો છે તે લોકોને એલર્ટ કરવા જોઈએ. આ મેસેજ લોકો માટે સાચો કેમ છે? કેમ લોકો એવું સાચું માને છે કે આ મેસેજ આણે છે, આ જ મેસેજ છે, ના થવાનું છે? ગઈ વર્ષની જે તારાજી સર્જાયેલી તેને જોતા ખાલી નાનું સામાન્ય બાળક બી જો કહી જાય કે પાણી વધવાના છે તો આ ગ્રામ્ય વિસ્તારના લોકો ફફડી ઉઠે છે. એ પરિસ્થિતિ ગઈ વખતે સર્જાઈ હતી. મેસેજ કયા પેજ પર મુકાય છો? શું નામ છે? મીડિયા ભરૂચ મીડિયા એક એવું નામનું એક કોઈક સોશિયલ મીડિયા પર મૂકેલું છે, જે ઓપન કરતાં ખુલતું નથી માટે કે મૂકીને પછી ડિલીટ કરી દીધું છે. એના થકી જે લોકોમાં ગભરાટની લાગણી ફેલાય છે તે જોઈ શકાય છે. નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાન પટેલ છે. હું જુનાબર બરા બેટનો વતની છું અને અહીંયા આજે સવારના આજે એક મેસેજ પહોંચ્યો કે નર્મદા નદીમાં 24 થી 30 ફૂટ જેટલું પાણી આવવાનું છે, બરાબર છે, જેના સોશિયલ મીડિયામાં ફોટો થયો છે અને હાલ અમારા ગામમાં ભયની માહોલ પેદા થયો છે. કારણ કે અમે ખેતી કરીએ છીએ અને નદી કાંઠે વસતા લોકો છે, બરાબર છે, આવી જે પરિસ્થિતિ નિર્માણ અચાનક થઈ જાય તો અમારે બહુ નુકસાની વેઠવાનો વાર આવે. એટલે જે તંત્ર દ્વારા જે આ મેસેજ પહોંચતો થયો સોશિયલ મીડિયામાં એવા એમને સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અથવા તો જો આવું પાણી કંઈ આવવાનું હોય ઉપરથી ડેમ સાઈડ છોડવાના હોય તો અમને અગાટા જાણ કરવા માટે તંત્રને અમારી દ્વારા નમ્ર વિનંતી છે. ગઈ વખત પાણી કેવું આવ્યું હતું અને કેવી પરિસ્થિતિ થઈ હતી? ગત વર્ષ જો પાણી અચાનક જ ડેમ સાઈડથી વધારે છોડવામાં આવ્યું હતું, જેના કારણે અમારા ટોટલ ગામ નદી કાંઠાના ગામડામાં બહુ ભારે તારાજી સર્જી હતી અને ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં કરોડોનું અબજોનું નુકસાન થયું હતું નદી કાંઠાના લોકોને. તો ગયા વર્ષે એવી સ્થિતિનું નિર્માણ હાલ ન થાય તે માટે તંત્રએ તાકીદી રાખવી જોઈએ. અમારો ખાસ એક ગુજરાત રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી તેમજ નર્મદા ડેમ ઓથોરિટીને મારી એક નમ્ર વિનંતી છે અમારા ગામ લોકો સહિતથી કે હાલ ગયા વર્ષે એવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ નહીં અને જો ડેમમાં પાણી વધુ હોય તો થોડો થોડો સમય છોડવા માટે અમારા ગામ લોકોની આપસીને નમ્ર અરજ છે. ભરૂચ મીડિયા નામનું પેજ હોય તેની પાસે આ બાબતનું કોઈ લાયસન્સ છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ખોટા મેસેજ બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ માહિતી આપી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટર ઉપર પોસ્ટ મૂકી હતી અને ખોટા મેસેજમાં કોઈએ આવવું નહીં તેવું દર્શાવ્યું છે અને લોકોને, નાગરિકોને જાગૃત થવા અને ખોટા મેસેજમાં ન ભોરવાવા અંગે પણ તેઓએ અપીલ કરી છે. પરંતુ આવા મેસેજ વાયરલ કરનાર અને ખોટા મેસેજ મૂકનાર સામે ગંભીર પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે લોકો સાચું એટલા માટે માની રહ્યા છે કે જે ભરૂચ મીડિયા પેજ ઉપર મૂકવામાં આવ્યું છે તેના ઉપરથી મીડિયાનો જ મેસેજ છે તેવું પણ ગ્રામજનોમાં એક સાચી વાત હોવાનો પણ અનુભવ લોકોએ કર્યો છે. અંકલેશ્વર મોટાલી રોડ ઉપરથી મળી આવેલ ડોક્ટર રાજેશ સિંધાના મૃત્યુમાં હત્યાનો રિપોર્ટ સામે આવતા હત્યાનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં મરણ જનાર મૃતકની વિધવા પત્ની રીટાબેન રાજેશ કુમાર સિંધા રહે
ચાવજ ગામનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તેમના પતિ BHMSનો અભ્યાસ કરેલો છે અને તેઓ 2011થી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે અને જનોર PHC સેન્ટરમાં ડૉક્ટર રાજેશકુમાર સિંધા મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તે સમય દરમિયાન તેમની બદલી અંકલેશ્વરના ગડખોલ CSCનો ચાર્જ હતો અને તારીખ 15/5/2024ના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમનો ફોન લાગતો ન હતો, જેના પગલે 16/5/2024ના રોજ ડૉક્ટર ગુમ થયા હોવાની ફરિયાદ તેમની પત્નીએ આપી હતી. ડૉક્ટર રાજેશકુમાર સિંધા ગુમ હોય અને તે જ સમય દરમિયાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાકડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ગુમસુદાની ફરિયાદ કરનાર ફરિયાદીને બોલાવી મૃતદેહ બતાવતા તેનો પતિ હોવાની ઓળખ થઈ હતી અને જે તે સમયે ફરિયાદીએ પણ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસે PM કરાવતા રિપોર્ટમાં ડૉક્ટર રાજેશ સિંધાના શરીરમાં છાતીના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આખરે મૃતકની પત્નીની ફરિયાદ લીધી હતી અને અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. તારીખ 16/5/2024ના રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે, આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવે, જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ PHCના ડૉક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે. એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બહારને સાથે અમને FSL રિપોર્ટ મળેલ છે. એ FSL રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે. એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીતાબેનની ફરિયાદ લઈ અને IPC 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે. ના, હજી તપાસમાં જે ADની તપાસ છે એ હજી ચાલુ જ છે, એમાં કોઈ બીજું કઈ જાણવા મળેલ નથી. આમાં આશરે 30-40 માણસોની પૂછપરછ પણ કરવામાં આવે છે, પણ હજી અમે હજી આ તપાસ આગળ. ભરૂચના પંબાખાનાના જાહેર માર્ગ ઉપર એક અઠવાડિયાથી પડેલો ભૂવો આંદોલનની ચીમકી બાદ પુરાયો હતો. ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જાહેર માર્ગો ઉપર ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના પગલે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલા બંબાખાના રોડ ઉપર છેલ્લા એક અઠવાડિયાથી જાહેર માર્ગ ઉપર ભૂવો પડ્યો હતો અને આ માર્ગ ઉપરથી રોજના હજારો વાહન ચાલકો સહિત રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, નજીકમાં અંબે માતા સ્કૂલ પણ આવેલી છે. સ્થાનિકો દ્વારા ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા ભૂવાનું પુરાણ નહીં કરવામાં આવતા ભૂવામાં કોઈ નિર્દોષ વાહન ચાલક રાહદારી કે સ્કૂલના બાળકો ખાબકી ન પડે તેવી સાવચેતીના ભાગરૂપે મોટા પથ્થરો મૂકી તેમાં લાકડાનો બંબુ ઊભો કરી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકાના વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા બાબતે નિંદ્રાધીન પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને 2 દિવસમાં જ ભૂવાનું પુરાણ ન થાય તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે પાલિકા તંત્ર નિંદ્રાધીનમાંથી અવસ્થામાંથી જાગી અને તાત્કાલિક પુરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે ભરૂચ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જો ભૂવા પડેલા હોય તો તેનું વહેલી તકે પુરાણ કરવામાં આવે તે પણ જરૂરી છે. એક અઠવાડિયાથી ભરૂચ અંબે માતા સ્કૂલ પાસે બંબાખાના વિસ્તારમાં ખાવા પડેલો હતો મોટો ભૂવો પડેલો હતો મેન રસ્તા ઉપર અને ટ્રાફિકનું ભારણથી આ મસ્ત મોટો ભૂવો આખી ગાડી ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલો. સ્થાનિક રહીશો જોડે 3 દિવસથી એક પથ્થર મોટો મુકાવેલો લાડીનો અને એક બાંબુનો સહારો લઈ અને લોકોને દિશા બતાવી કે અહીંયા ભૂવો પડેલો છે. અઠવાડિયાથી લગાતાર નગરપાલિકામાં વહીવટકર્તાઓને અધિકારીઓને કીધું કે ભાઈ અહીંયા ભૂવો પડ્યો છે, પણ દુઃખની બાબત એ છે કે નગરપાલિકા પાસે પુરવા માટે કોઈ સાધન સામગ્રી નથી, વેટપિક્સ નથી, તેના તો કઈ કપચી નથી. પણ જુઓ તમે, કહેવાય છે કે નાના મામા કરતા કાનો મામા સારો, એ કાના મામાને લઈને આવીને આજે પુરાણ દૂરથી કરી રહેલા છે. આ ધૂળ છે એ આજે દૂરથી આજે પુરાણ કરી રહ્યા છે. એટલે લાલી પાવડર લિપસ્ટિક લગાવવું હોય તો નગરપાલિકા પાસેથી શીખવું પડે કે રોડ પર કઈ રીતે ખાડા પુરાય. ચલો ખેર, તંત્ર જાગ્યું તો ખરું, વિપક્ષ સમોર હોય અને વિપક્ષની ભૂમિકામાં અમે તંત્રને જાણ કરી અને આજ રોજ કલાકમાં જયારે અમે એવું કીધું કે અહીંયા ચક્કાજામ કરીશું ત્યારે કલાકમાં જ એમને ખાડો પૂરવા માટે ટ્રેક્ટર મોકલેલું છે અને જે તે એન્જિનિયરે એની નોંધ લીધી અને તાત્કાલિક જે પ્રમાણે ખાડો પૂરાવ્યો એનો હું આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન જામી રહી છે ત્યારે અનેક તાલુકામાં વરસાદો વરસી રહ્યા છે.
ધોધમાર વરસાદ તો ક્યાંક અમીછાટણા થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ભરૂચ જિલ્લામાં પણ નબીપુર પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી અને ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં ચા બનાવવા બાબતે સગા દીકરાએ જ માતાની હત્યા કરી નાખી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં પત્નીની હત્યા પ્રકરણમાં દીકરાએ જ માતાની હત્યા કરી હોવાના મુદ્દે પિતાએ ફરિયાદ નોંધાવી દીધી છે, જેમાં મૃતકના પતિએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે ફરિયાદી ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરે છે અને તેઓ ધંધા ઉપાડતા તે વેળા તેમના દીકરા સિદ્ધાર્થનો ફોન આવેલો અને કહેલ પપ્પા મમ્મી બોલા રહી હૈ જલ્દી ઘર આ જાઓ. જેવો ફોન આવતા જ તેઓ ઘરે પહોંચી ગયા હતા અને ફરિયાદીએ પણ દીકરાને પૂછ્યું કહાં હૈ તુમારી માં, તેમ કહેતા જ દીકરો તેના પિતાને બેડરૂમમાં લઈ ગયો હતો અને એર સોફા ઉપર તેની માતાની હત્યા કરેલી અવસ્થામાં લથપથ અવસ્થામાં મૃતદેહ બતાવ્યો હતો. આ જોઈને સૌપ્રથમ ફરિયાદીની આંખો પણ મોટી થઈ ગઈ હતી. દીકરાને પૂછ્યું તો કહ્યું કે મુજે ગુસ્સા આયા તો મેને માર દિયા, મેને મમ્મી કો ચાકુ સે માર દિયા હૈ, તેવું કહેતા પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હતી. બનાવ સંદર્ભે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી અને તાત્કાલિક હત્યારા દીકરાની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાનું કારણ માત્ર એટલું જ હતું, ચા બનાવવા મુદ્દે દીકરાને ગુસ્સો આવ્યો અને માતાનું ઢીમ ઢાળી દીધું છે ને કળિયુગ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાની ઘટના બની છે, જેની અંદર પુત્ર છે સિદ્ધાંત કરીને, સિદ્ધાંત રણસિંહ ચૌધરી, એમણે પોતાની માતા હેમાવતી બેન છે એમને ગળે ચપ્પુ મારી અને હત્યા કરી છે. અને ખૂબ ગુસ્સાવાળો દિમાગનો છોકરો હતો અને માતા સાથે ચા માંગેલ હતી, પણ એની માતાએ ના પાડતા ગુસ્સામાં આવી જઈ અને પોતાની માતાના ચપ્પુ મારી અને હત્યા કરી દીધી છે. આ પોલીસ તપાસ ચાલુ છે, હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ભરૂચમાં પત્રકાર એકતા પરિષદનું આંબેડકર હોલ ખાતે અધિવેશન યોજાયું હતું. ભરૂચ જિલ્લામાં કાર્યરત એકતા પત્રકાર પરિષદ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે, જેમાં ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશ કુમાર દરેક પત્રકારોની પડખે ઉભા રહી સંગઠનોને અડીખમ રાખ્યું છે, જેના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં એકતા પત્રકાર પરિષદ સંમેલન યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ પત્રકાર અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ સેવા યજ્ઞ સમિતિ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓની કામગીરી બિરદાવી તેઓના સ્થાપકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પત્રકાર અધિવેશનમાં પ્રદેશ અગ્રણીઓએ પણ પત્રકારત્વ અંગે એકતા કેમ હોવી જોઈએ તેના ઉપર માર્ગદર્શન આપ્યું હતું. આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પણ જોડાયા હતા. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે, જે નબીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 વધુ સબ્જી, ભાખરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી કુરિયર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH 48, ભરૂચ. 12th के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है, उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है.
अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चे मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मर ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। ગત વર્ષે આવેલા પૂરના કારણે ઘણા ગ્રામજનો ઘર વખરી અને પશુઓ ગુમાવ્યા હતા। ચાલુ ચોમાસામાં પ્રથમ પૂરની સ્થિતિ આવશે તેવા મેસેજના પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો। ભરૂચ જિલ્લા કલેક્ટરે સમગ્ર મેસેજ ખોટો હોવાનો ખુલાસો કર્યો ટ્વિટર ઉપર। અંકલેશ્વરમાં ચા બનાવવા બાબતે સગા દીકરાએ માતાનું ઢીમ ઢાળી નાખ્યું। એર સોફા ઉપર બેસેલી માતાને ચપ્પુના ઘા જીવી સગા દીકરાએ મોતને ઘાટ ઉતારી। અંકલેશ્વરના મોતાલી રોડ ઉપરથી મળી આવેલ ડોક્ટર રાજેશ સિંધાના મૃતદેહમાં મોટો ખુલાસો। પીએમ રિપોર્ટમાં માથાના અને છાતીના ભાગે ઈજા કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા હત્યાનો ગુનો દાખલ। ડોક્ટરની હત્યાનું રહસ્ય ભૂટાયું। ભરૂચના બંબાખાનામાં જાહેર માર્ગ ઉપર જ અઠવાડિયાથી પડેલો ભૂવો આખરે આંદોલનની ચીમકી બાદ પુરાયો। વાહન ચાલકોમાં રાહત। તો અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।